ઉપલેટામાં એક આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. બનાવ મુજબ ઉપલેટાના યુવાન દર્દીને અમદાવાદના ડોક્ટરોએ હૃદય થોડા જ સમયમાં બંધ થઈ જવાનું કહીને ડિસ્ચાર્જ કર્યા બાદ પરિવારજનો તેમને ઘરે પરત લઈ રહ્યા હતા. ત્યારે જ રસ્તામાં ફરી હૃદય ધબકતા જ હાલ દર્દી સ્વસ્થ થઈ ગયો છે અને થોડા સમય પહેલા જ મજબૂતભાઈ મકવાણા નામના યુવાનને થોડા સમય પહેલા જ કમળો તથા ડેન્ગ્યુ થઈ ગયા હતા, જ્યાં તેમની તબિયત લથડતા જ રાજકોટ લઈ આવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા અને કહેવાય છે કે કુદરત શું કરે તે કોઈ જ જાણી શકતું નથી. અહેવાલ કાંબે સુવા ઉપલેટા. મારું નામ મકવાણા નિલેશ રાજીભાઈ અને જે પેશન્ટ છે એ મારા મોટાભાઈ મારા બાપુનો દીકરો થાય છે અને એમને લીવરમાં ઇન્ફેક્શનના કારણે કમળો થઈ ગયેલો અને રાજકોટ અમે હોસ્પિટલમાં દાખલ થયા ત્યાંથી 17-18% કમળો હતો અને ડૉક્ટરે કીધું કે ચેપ વધતો જાય છે, કાબૂમાં નથી. એમના કારણે અમે અમદાવાદ રિફર થયા કેડી હોસ્પિટલમાં અને 6 દિવસ અમે ત્યાં રોકાણા. એમાંથી છેલ્લા 3 દિવસ વેન્ટિલેટર ઉપર અમારા ભાઈ આવી ગયા હતા અને કમળો છેલ્લા રિપોર્ટમાં 38% જેટલો ગંભીર સ્થિતિએ પહોંચી ગયો હતો અને ત્યારે સિટી સ્કેન કરવા માટે જ્યારે એનું વેન્ટિલેટર હટાવવામાં આવ્યું તો ડૉક્ટરે કીધું કે હૃદય બરાબર કામ કરતું નથી, એટલે જ્યારે વેન્ટિલેટર હટાવી લેશું ત્યારે લાંબુ નહીં ખેંચે. એટલે અમે બીજે દિવસે ત્યાંથી ડિસ્ચાર્જ લઈને ઘરે આવવા નીકળ્યા અને રસ્તામાં હાલત એકદમ ખરાબ હતી. ત્યાર પછી પાછું એવું થયું કે રાજકોટ વેઠા એટલે ભાઈની અંદર સામાન્ય હલનચલન અમે જોયા અને પછી આ ઉપલેટા ન્યૂ લાઈફ હોસ્પિટલ છે, ડૉક્ટર સાહેબ મારા મિત્ર છે, એમને મેં કોલ કર્યો એટલે કે આવો વાંધો નહીં. એટલે અમને કોઈ સારી આશા નહોતી પણ અહીં આવ્યા પછી અમને ખૂબ રિકવરી અને આજે આ હોસ્પિટલમાં એડમિટ થયાનો 4th દિવસ છે. 2 વખત અમે રિપોર્ટ કરાવ્યા છે અને 2 વખત કમળો અને શરીરનો ચેપ એમાં ઘટાડો થયો છે અને અત્યારે ભાઈ એમની મેળે સભાન અવસ્થામાં બોલે હાલે ચાલે છે, ખોરાક પણ મોઢેથી લે છે, ઓક્સિજનની કે કોઈ જરૂર નથી. એટલે અત્યારે પરિસ્થિતિ ખૂબ સારી છે. હું ડૉક્ટર બ્રિજેશ મોડિયા, ન્યૂ લાઈફ હોસ્પિટલ ઉપલેટા. મારે ત્યાં દર્દી મજબૂતભાઈ મકવાણા, જેમને લીવર અને ડેન્ગ્યુની તકલીફ હતી, એના માટે સૌ પ્રથમ તે રાજકોટ દાખલ થયેલા. ત્યાં સારવાર દરમિયાન એને તકલીફ વધતા એમને ત્યાંથી રાજકોટ અમદાવાદ મોકલેલા. અમદાવાદ બી સારવાર દરમિયાન એના રિપોર્ટમાં એમાં સુધારો ના આવતા છેલ્લે ડૉક્ટરોએ એમને કીધું કે આમની કન્ડિશન અતિ સિરિયસ છે, સારવાર કરતાં બી બગડતી જાય છે, આમાં રિકવરી નહીં આવે અને દર્દીની હાલત અત્યારે ગંભીર હતી. સાવ અનકોન્શિયસ એટલે સાવ બેભાન અવસ્થામાં હતા. ત્યાંથી એ લોકો રજા લઈ આવી અને ઘરે લઈ જતા હતા. તે દરમિયાન એ લોકો અહીંયા વધુ સારવાર માટે અહીંયા નજીકની હોસ્પિટલ એટલે મારે ત્યાં ઉપલેટા લઈ આવ્યા. જ્યારે લઈ આવ્યા ત્યારે કન્ડિશન દર્દીની સાવ બેભાન હાલત હતી, બોલતા નહોતા, ખાતા પીતા નહોતા. અહીંયા અમારી સારવાર અને દર્દીના સગાની સેવાના હિસાબે અત્યારે દર્દીના રિપોર્ટમાં બી રિકવરી છે, પોતે સંપૂર્ણ ભાનમાં છે, બધા સાથે વાતચીત કરે છે, ખાતા પીતા અને બધી રીતે રિપોર્ટમાં બી ઘણો સુધારો છે. આ જ રીતે જો વ્યવસ્થિત રહે તો 2-4 દિવસમાં કે જે અમુક અમારી ભાષામાં કહેવાય કે અશક્ય વસ્તુ હતી એ શક્ય થઈ અને દર્દીને અમે રજા બી કરી શકશું.